નમસ્કાર સૌ મહાનગરો, ખાસ કરીને શટડાઉન જેવા મહાનગર, ખાસ કરીને કોરોના વાયરસની અસર છે એવું મહાનગર, સુરત હોય, મુંબઈ હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, કઈ બી મહાનગર હોય, મહેરબાની કરીને પોતાનું ગામ છોડીને અન્ય જગ્યાએ કે પોતાના વતનમાં જવાનું થોડા દિવસ માંડી વળો. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તમારા શહેરમાં પણ આ પ્રકારના વાયરસ માટેની સુવિધાઓ કોઈને હોય તો એ કરી રહ્યા છે. સેલ્ફ આઇસોલેશન, હોમ ક્વોરન્ટાઇન, આ બધી જ વસ્તુઓ એ થઈ રહી છે. જાગૃતતાની જરૂર છે, જ્યાં છીએ ત્યાં ગરબા વગર રહેવાની જરૂર છે. રસ્તામાં કોઈ સરકાર નિર્ણય લે અને આપ રસ્તામાં રઝળી પડો એવું ન કરતા મહેરબાની કરીને વતનમાં અને જિલ્લામાં જવાનું એ માંડીવાળો, જ્યાં છીએ ત્યાં, જે જગ્યાએ છીએ ત્યાં, મહાનગરમાં હોય તો મહાનગરમાં આપણે રહીએ, આપણા ઘરનાને, કુટુંબને, સમાજની અને તંત્રને સહકાર આપીએ. કોઈ જગ્યાએ શટડાઉન, લોકડાઉન થઈ જશે, જરૂર પ્રમાણે સરકાર નિર્ણય લેશે, ત્વરિત નિર્ણય લેશે, ત્યારે હેરાન થવાનો વારો ન આવે. સરકારને ચિંતા ન વધે, તમારા કુટુંબને ચિંતા ન વધે, એ માટે મારી વિનંતી છે. સુરત હોય, મુંબઈ હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય, કંઈ મહાનગર હોય, ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓ, એ બાર પોતાના નોકરી ધંધા માટે સ્વજનો એ કામે લાગે છે, પરિવાર એ વતનમાં છે, એ નગર મહાનગરમાં છે. તો મહેરબાની કરીને સુરતવાસીઓને પણ વિનંતી છે, મુંબઈ નગરીના લોકોને પણ વિનંતી છે, અન્ય બાર રસ્તા હોય બધાને પણ વિનંતી છે. ગુજરાત સરકાર સમગ્ર ગુજરાત માટે ચિંતા કરી રહી છે, ત્યારે સૌરાષ્ટ્રમાં આવીને આ રોગનો પ્રચાર પ્રસાર પ્રસરે નહીં એમની પણ ચિંતા કરવી જોઈએ. ક્યાંથી ક્યાં રસ્તામાંથી લાગશે એનું પણ નક્કી નથી. સેલ્ફ આઇસોલેશનમાં પોતાની જાતને મૂકીને પોતાના ઘરમાં રહીએ અને બે અઠવાડિયા માત્ર આનું ધ્યાન રાખવાનું નમ્ર વિનંતી છે. રસ્તામાં હેરાન ન થઈ એટલે હવે કોઈ લોકો મહેરબાની કરીને પોતાનું ગામ છોડીને ન નીકળે એવી મારી નમ્ર વિનંતી અને અરજ છે. સૌ સરકાર આપીએ, વિજય આપણો થવાનો છે, કોરોના વાયરસ ભાગવાનો છે. બે સપ્તાહ આપણે સૌ સહકાર આપીએ અને આપણી જાતને આપણે બચાવીએ એવી મારી આપ સૌને વિનંતી છે.